પાંચ વર્ષમાં મને જે કર્યા છે એમને મૂકવાનો નથી. સાંભળ્યું આપે શું કહી રહ્યા છે જૂનાગઢના ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા? કહી રહ્યા છે કે ચૂંટણીમાં જે લોકો મને નડ્યા તેમને હવે આ પાંચ વર્ષમાં હું મૂકવાનો નથી. અવસર હતો સાંસદ પદે ચૂંટાયા બાદ ગીર સોમનાથના પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમનો, જેમાં રાજેશ ચુડાસમાએ મંચ પરથી ઉચ્ચાર્યા ધમકી ભર્યા શબ્દો. રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લેઆમ ધમકાવ્યા કે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે, ચૂંટણીમાં જે લોકો મને નડ્યા તેમને હવે હું છોડવાનો નથી. તમને જે કોઈ પણ ખાતા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાતો ઓટકાર આવનારા સમયમાં નડ્યો તો ભગવાન માધવભાઈની સાક્ષી એ કહું, અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચી પર કહું છું. સતત ત્રીજી વખત જૂનાગઢથી સાંસદ પદે ચૂંટાયા બાદ રાજેશ ચુડાસમાના આ નિવેદનથી જૂનાગઢના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર હીરા જોઠવાનું કહેવું છે કે જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી તલાલા વિધાનસભામાંથી રાજેશ ચુડાસમાને ખૂબ જ ઓછા મત મળ્યા, જેને લઈ તેઓ આવી ધમકીઓ આપી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતે ભાજપના નેતાઓમાં અહંકાર છે. જો જૂનાગઢ કે ગીર સોમનાથમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપવાળા નડે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે. આ ભારતીય જનતા પાર્ટીનું અભિમાન, અહંકાર અને ઘમંડ બોલી રહ્યો છે. ઘમંડમાં રાજતા નેતાઓ આ પ્રમાણે નિવેદન કરી પોતાના જ વિધાનસભા કે સંસદીય ક્ષેત્રના લોકોને ડરાવે, ધમકાવે, એમને ગર્ભિત નહીં ખુલ્લી આ પ્રમાણેની ચેલેન્જ આપે એ બિલકુલ ઉચિત નથી. એમના સંસદીય ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિને કારણ વગર નડે તો એ સંસદીય ક્ષેત્રના લોકો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ગમે ત્યારે અમારો સપોર્ટ કરી શકે છે.